भाई फाफड़ा बनाव बहुत ईजी है, खाली मशीन में जो लोट नाखो तैयार, जेवा तमार बनावा है, नाना पात्रा जाडा पात्रा जेवा बनावा है ना, अद्दू हवे मशीन की थई जाय भाई, हवे कोई माणा ने जरूर नहीं पड़े भाई, आपणी पाए मशीन एवा पड्या छे, बधी ज वस्तु तैयार थई जाय, अत्यारे बनी रह्या छे गरमा गरम चंपा गली गाठिया, આપડા બનશે હવે પાપડી બનશે ને, હા પાપડી, ગાંઠિયાની અંદર ફાફડાની અંદર જે સંભારો આપણે ખાતા હોય એનું આવું છીણ આવતું હોય છે, એટલે એ છીણ તૈયાર થઈ ગયું છે, તમે જો આખું બીટ નાખી દેશો તો એ તમારે જે બીટે છીણ આવી જશે, અને બજારની અંદર આ બધી વસ્તુ તમે પ્યોર વસ્તુ ખવડાવશો ને એટલે માર્કેટમાં મો માગે રૂપિયા પણ આપશે, અને આ ધંધો કરવા જોઈએ, પછી મને કહેતા નહીં કે કીધું નહીં, લિનોવામાં જોડાઈ જાજો, અને જેટલા અને જેવા મશીન જોઈએ ને આટલું આખું બધું સામાનનું આખું ફેક્ટરી છે, અને જે માગો ને ફૂડના ધંધામાં તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય ને બધી જ વસ્તુ મળી જાય, વન ટાઈમ સોલ્યુશન વાળી જગ્યા છે. નમસ્કાર દોસ્ત, ક્રિએટ સમજામાં હું છું આપનો દોસ્ત કૃષ્ણ સુધી મોરબીથી. ભાઈ આજનો વિડીયો તમારા માટે છે, ઘણા લોકો કે ભાઈ મારે બિઝનેસ કરવો છે પણ કેવી રીતના કરો એના વિશેનું કોઈ નોલેજ ના હોય, તો તમારે જો ફાફડા ગાંઠિયા કે એવું કોઈ ફરસાણનો બિઝનેસ કરવો હોય ને તો એક જ જગ્યા ઉપર બધી વસ્તુ મળી જશે, ને એ પણ કેટલા રૂપિયામાં ખબર છે, 1,00,000 રૂપિયાથી શરૂઆત થાય છે, 1,00,000 રૂપિયાની અંદર તમારું લગભગ બધું બધું આવી જતું હોય છે, 1,00,000થી શરૂ થાય, પછી તમે જેમ જેમ અલગ અલગ મશીન લેતા જશો એ પ્રમાણે તમને બધું મળી જશે. તો આજનો વિડીયો તમારે ગાંઠિયા ફાફડા કેવી રીતે બને છે, એનો સંભારો કેવી રીતે બને છે એની પણ થોડી ઘણી રેસીપી આપશું, અને આજે તમને હું ક્યાં આવ્યો છું, લિનોવા કિચન ઇમ્પ્રુવમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. તો ભાઈ આ જગ્યાએ આવવાનું ખાસ કારણ એક જ છે કે અહીંયા એક મશીન નહીં, એમની પાસે ઘણા બધા મશીન છે, તમે કદાચ ફૂડના લાઈનની અંદર કોઈ પણ વસ્તુ માંગો ને બધી અહીંયા મળી જાય. કેમ છો ભાઈ? બસ મજામાં, તમે કેમ છો? હવે આજે આપણે જે ગાંઠિયા મશીન છે, ફાફડા મશીન છે, કદાચ કોઈને આવડતું ના હોય તો તમે શીખવાડશો કે નહીં? હા, એને પૂરેપૂરી રેસીપી આપશું, કઈ રીતના વર્કિંગ કરાવું, કઈ રીતના ઓપરેટ કરવું એ બધી અમે શીખવાડશું કોઈ બી કસ્ટમરને. તો હવે વધારે બોલવું નથી, તમને ડાયરેક્ટ બતાવું છે. હવે આપણે નવું એડ્રેસ પણ તમને કહી દઉં કે નવું એડ્રેસ સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો કે નવું આપણું આ જે ફેક્ટરીનું આઉટલેટ નવી જગ્યાએ સ્ટાર્ટ પણ કરી દીધું છે. હવે અત્યારે આપણે ઉપર આવી ગયા છે, અને અહીંયા તમને કહી દઉં, મેં તમને કીધું ને કે 1,00,000 રૂપિયાની આજુબાજુમાં તમારું બધું જ કમ્પ્લીટલી તૈયાર થઈ જશે. મેન પહેલાં જે જોઈએ છે આ લોટ બાંધવાનું મશીન જોઈએ કે આની અંદર આપણે લોટ બંધાવી જતો હોય છે, અને બીજું કે અહીંયા ગાંઠિયા પણ પડે, પછી ચંપાગલી છે કે એવા બધા જેટલા પણ આપણે ફરસાણ હોય એ આમાં બની જતા હોય. હા, સેવ ગાંઠિયા પાપડી છે, ફૂલવાડી છે, એ બધું બની જશે. અને આ છે ઇલેક્ટ્રિક વાળું, એટલે ગેસની પણ કોઈ જરૂર ના પડે, ડાયરેક્ટ તમે ફ્રાય કરી શકો, ડાયરેક્ટ ફ્રાય કરી શકો. અને આ મશીન છે ફાફડા માટે. હા, ફાફડા કે જેમાં ફાફડા અત્યારે તમારે બનાવવા હોય, અને ભાઈ ખાસ તમને કહી દઉં કે આ મશીન લઈ લેશો ને અને એમાં તમે દશેરાની અંદર ચાલુ કરશો તો તમારો મશીનનો ખર્ચો તમને કેટલા રૂપિયા મળશે તમને ખુદને નહીં ખબર પડે. અને આ મશીન છે આપણું જે સંભારો બનાવવાનું મશીન છે, અને એક છેલ્લું મશીન આ તમારા કામની વસ્તુ છે કે આની અંદર આપણે ડ્રાયર કહેવાય ને, ડ્રાયર કહેવાશે, એટલે જે ઓઇલ વધારાનું હોય એ નીકળી જશે, એમાં ડ્રાય થઈ જશે તમારે ગાંઠિયાને. ઓકે, તો આજે કોણ આપણી જોડે, મને થોડીક ઓળખાણ આપી છે. આ છે પ્રવીણભાઈ, બરાબર, જે આપણે આ ગાંઠિયા કઈ રીતના બનાવવા એ આપણા દર્શક મિત્રોને સમજાવશે. આજે આપણા દર્શક મિત્રોની ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ ફાફડા કેવી રીતે બને, ગાંઠિયા કેવી રીતે બને. એક વસ્તુ ક્લિયર કરી દઈએ આપણે કે જે ઘરમાં ચણાનો લોટ હોય છે એના કોઈ દિવસ ફાફડા ભજીયા કોઈ દિવસ ના બને. બને? નો બને. ના બને ને? ના, કારણ કે એ મોનોપોલિક હોય છે, એ માર્કેટમાં 30 કિલોની ગુણી મળતી હોય છે, પણ કોઈ છતાં અત્યારે 1-1 કિલોની પણ અત્યારે લોટ મળી રહ્યો છે, જે આપણે કોઈ કંપનીનો બ્રાન્ડ નથી કરતા, પણ એપલ કંપનીનો અત્યારે બેસન આવે છે 1 કિલોનો, એ વાપરશો તો આપણે ઘર જેવા બની જાય. અત્યારે આ કેટલા કિલો છે આપણી પાસે અત્યારે? હા, 3 કિલો નાખ્યો. 3 કિલો નાખ્યો ને? હા. ઓકે, તો તમે જે જોઈ રહ્યા છો કે આ ચણા લોટ આપણે લઈ લીધો છે. પ્રવીણભાઈ, હવે આપણે શું કરવાનું છે? અને બાંધવાનો છે. તો હવે હાથેથી બાંધવાની જમાનો તો વયો ગયો. હા, હવે ડાયરેક્ટ મશીન. હા, તો હવે આપણે મશીન તો મિક્સ આમાં જ કરવાનું કે આપણે મીઠું ને ખાવાનું સોડા બધા? ના, એ હું મશીનમાં તૈયાર થશે. મશીનમાં તૈયાર નાખી દઈએ. પ્રવીણભાઈ, આ બધી જે વસ્તુનો માપ હોય છે તો મને ખાલી એક માપ કહી દેશે કે ભાઈ કિલોના કિલો આપણે બનાવ્યો લોટ, ચણાનો કિલો લોટ લીધો તો કેટલું માપ હોય આમાં? મીઠાનો 25 ગ્રામ, બરાબર, સોડાનો 10 ગ્રામ, સોડાનું 10 ગ્રામ, અને તેલનો માપ છે 200 ગ્રામ. 200? હા, 200 ml. પાણીનું કઈ? પાણી 400 ml. 400 ગ્રામ પાણી. હા, પછી એમાં અજમાનું બધું માપનો નહીં તો અંદાજ ઉપર. હા, હા, તો હવે શું નાખવાનું? લોટ નહીં નાખવાનું, પેલા મીઠું નાખવાનું. મીઠું નાખવાનું, એમને મીઠું પહેલા? હા, 25 ગ્રામ મીઠું નાખી દેવાનું, એ ઓગળી જાય પછી. તમારે તો કઈ ગ્રામ બમ ગોતવા નહીં જવાનું, સીધું મુઠ્ઠી ભર. અમારા અંદાજ ઉપર હોય ને ગાયમીનું એમ. હવે એમાં સોડા? હા, કયો સોડા વાપરવાનો?
અમારો આ ગાંઠિયા બનાવવાનો સોડા સ્પેશિયલ આવે, એ જ સોડા આવે. ઘરમાં ઓલા સોડા આવે એનાથી ગાંઠિયા નો બને? ના, એને નો બને. રેડી, તો આની અંદર નાખવાના છે એસ સોડા. એ બજારમાં તમે કદાચ નોર્મલી બહુ ઓછી જગ્યા મળશે તમને. હા, આનું 10 ગ્રામ કિલો એ. હા, 10 ગ્રામ. અત્યારે આપણે લગભગ 3 કિલો નો બનાવવાનો હોય ને? હા, તો 30 ગ્રામ જેટલું નાખવાનું રહ્યું. હા, આપણે કમલેશભાઈ મીઠું ને સોડા બી નાખ્યું, એ પાણી નાખીને પેલા ઓગાળી નાખવાનું. ઓગાળી નાખવાનું. હા, આપણે મશીન ચાલુ કરી નાખ્યું એ. અને લોટ નાખી દેવાનો કે મોણ નાખવાનું? લોટ નાખવાનો. હવે આમાં મોણ નાખવા માટે? મોણ નાખવાનો 200 ગ્રામ કિલો જવું છે, એટલે આપણે 600 ગ્રામ જેવું મોણ નાખી દઈશું. બરાબર, આપણે તેલ નાખી દેવાનું મોણમાં. હા, હવે પ્રવીણભાઈ આમાં ઈંગ આવશે ને? હા, એટલે વાયડા ન પડે અને સ્વાદ આવે ને? સ્વાદ આવે ને. ઈંગનું પ્રમાણ કેટલું? 5-7 ગ્રામ. 5-7 ગ્રામ. ભાઈ, આપણે આ પછી કાઢવાનું કેવી રીતના? આ સાવ સિમ્પલ છે. અહીંથી તમે આ બોલ્ટ ખોલો ને, ફોલ્ડિંગ જ આવે આખે આખું. આ બોલ તમારે નીકળી જાય. પાના પકડની જરૂર ન પડે? ના, પાના પકડની જરૂર ન પડે, આ બોલ નીકળી જાય. પછી તમે આને આ મધ્યર કરશો એટલે ઉપર આવી જશે. બરાબર, આખે આખું ઉપર આવી જાય. પછી તમે આ બાઉલ આમ અધેર કરશો એટલે આ બારું બાઉલ નીકળી જાય. હા, બાઉલ નીકળી જાય. અહીંથી પછી તમે લોટ હાથેથી કાઢી શકશો. બરાબર, પછી એકવાર આપણે મહરી નાખો, એકવાર મસરી નાખો. ના ભાઈ, આપણે લોટ તો બંધાઈ ગયો છે, હવે આપણે ઇલેક્ટ્રિક છે તો ઇલેક્ટ્રિકમાં કેવી રીતના ચાલુ બંધ કેવી રીતના કરો તમે? આમાં ઇલેક્ટ્રિકમાં પહેલાં તેલ નાખી દેવાનું આપણે તેલ કડાઈમાં. હા, કડાઈમાં આ રીતના તેલ નાખી દેવાનું. બરાબર, આ તેલ અંદર ન કરી છે? ના, અંદર કોયલ હોય, કોયલ ચાડી હોય, અહીં વાલ આગળ બધું આપેલું જ હોય, એટલે તેલ બહાર ના નીકળે તમારે. પછી કાંઈ શોર્ટ બોટ નો આવે? ના, કાંઈ ના આવે. આમાં ગેસની જેમ કંઈ ઝંઝટ હોય નહીં, ડાયરેક્ટ તમારે અહીંથી ઓન ઓફ સ્વિચ જ આવે છે, અહીંથી ઓન કરવાનું છે. અને આ ટેમ્પરેચર સેટિંગ આવે, એ તમારે ટેમ્પરેચર જે આ રીતના વધારવાનું કરવાનું આવે, એ તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે બધામાં અલગ અલગ સેટઅપ કરતા હોય છે. બરાબર, આમાં બે આવે? હા, બે કોઈલ આવશે. બરાબર, અત્યારે કેટલું રાખવાનું? આપણે અત્યારે 150 ની આસપાસ રાખેલું છે. આપણે 150 રાખેલું છે. પછી આ પાઇપ છે ને રાખીએ, એ તમારે કમ્પ્લીટ કામ પૂરું થઈ જાય પછી અહીંથી તમારું બધું તેલ નીકળી જશે બહાર. ભાઈ, ફાફડા બનાવવા બહુ ઈઝી છે, ખાલી મશીનમાં જો લોટ નાખો તૈયાર. જેવા તમારે બનાવવા હોય, નાના પાતરા, જાડા પાતરા, જેવા બનાવવા હોય ને, અડધું હવે મશીનથી થઈ જાય ભાઈ. હવે કોઈ માણસની જરૂર નહીં પડે ભાઈ, આપણી પાસે મશીન એવા પડ્યા છે. ભાઈ, તમે જે જોઈ રહ્યા છો કે મસ્તીના ફાફડા દરેક લોકોને ભાવતા તૈયાર થઈ રહ્યા છે, એક સરખા થઈ રહ્યા છે. તમારે જેવા બનાવવા હોય એવા બની જાય છે. હો ભાઈ, તમારી નજર સામે આપણા ફાફડા તૈયાર થઈ ગયા છે. તમારે જોઈએ, કારણ કે દરેક પ્રાંતમાં અલગ અલગ ફાફડા ખવાતા હોય છે. અમદાવાદ સાઈડ જાઓ તો એ જાડા ફાફડા ખાતા હોય છે. આ બાજુ રાજકોટ સાઈડ આવો, મોરબી સાઈડ આવો, કાઠિયાવાડ સાઈડ આવો તો આ પાતરા ખાવાનું પસંદ કરતા હોય. તમારે જેવા બનાવવા હોય ને એવા બની જાય છે. જોયું આ મશીનની અંદર, કારણ કે અહીં તો બધું આપણે ટેસ્ટિંગ માટે જ હતું. તહેવાર આવે છે, તમારે જેવા બનાવવા હોય એવા નીત નીવા અલગ અલગ તમે બનાવી શકો છો ને, આવી રીતના મોજ લઈ શકો છો. આપણે આ બનશે, હવે પાપડી બનશે ને? હા, પાપડી. આ પરફેક્ટ થઈ ગઈ. ભાઈ, મશીનની અંદર કઈ કઈ વસ્તુ ના રહે તમે જુઓ, મશીનની અંદર બધી જ વસ્તુ તૈયાર થઈ જાય. અત્યારે આ બની રહ્યા છે ગરમા ગરમ ચંપાકલી ગાંઠિયા. અને એમાં બનાવનાર કોણ છે ખબર છે? એ હું પોતે. જો આપણાને કોઈ વસ્તુ નથી આવડતી તો એ સાહેબ આપણે કારીગર થઈ જશું. આમાં કોઈ જાતનું કંઈ ભણતર ગણતરની કાંઈ જરૂર નથી. એક બે વખત આવી રીતના બનાવશો ને એટલે ઓટોમેટિક તમને આવડી જાય. જો તમે જે જોઈ રહ્યા છો કે આપણી ચંપાકલી તૈયાર. આવો બહેનું, ભાવનગરી. આ તમે જે જોઈ રહ્યા છો કે આ મશીન શેના માટે ઉપયોગ આવશે કે છીણી છીણીને થાકી જાય, એટલે હવે છીણવાના જમાના પણ વયા ગયા છે. આ સીધું ગાજર જો ખાલી તમને મજા આવે એમ નાખી દો એટલે એનું છીણ તૈયાર થઈ જાય. કે જે આપણે સંભારમાં ગાંઠિયાની અંદર ફાફડાની અંદર જે સંભારો આપણે ખાતા હોય એનું આવું છીણ આવતું હોય છે, એટલે એ છીણ તૈયાર થઈ ગયું છે. તમે જો આખું બીટ નાખી દેશો તો એ તમારે જે બીટે છીણા લાવી જશે.
તરત જ આ બધી વસ્તુ તૈયાર થઈ જતી હોય છે. આમાં કોઈ બીજા માણસની જરૂર નહીં પડે. એક માણસ પણ મને એવું લાગે છે કે આ બધી જ વસ્તુ તૈયાર કરી શકે છે. આ થોડીક જ વારમાં અડધી કલાકમાં તો આ તૈયાર થઈ ગયું. એટલે તમારે 1 લાખ રૂપિયાની અંદર કદાચ મને એવું લાગે છે કે 2 લાખ રૂપિયા તમે રોકાણ કરશો ને તો તમારો આ જે ફાફડા ગાંઠિયા ફરસાણનો બિઝનેસ તૈયાર થઈ જશે. અને બીજું સારી બાબત શું ખબર છે, તમે લોકોને સારી વસ્તુ ખવડાવી શકશો. તમે જે આપશો લોકો ખાશે, કારણ કે તમે જો સારી વસ્તુ ખવડાવશો ને તો લોકો સારા પૈસા પણ આપવા તૈયાર છે. અત્યારે આપણી સામે તમે જોયું કે અત્યારે 3-4 વસ્તુ બનાવી, ફાફડા બનાવ્યા, પાપડી બનાવી, ગાંઠિયા બનાવ્યા અને ચંપાગલી ગાંઠિયા બનાવ્યા. આની અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુ પછી ઝીણી સેવ પણ બની જતી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ તો તમારો ફરસાણનો ધંધો સ્ટાર્ટ થઈ જશે. તો આ કહેતા નહીં કે કમલેશભાઈ આવું તમે મને કેમ કીધું નહીં, તો આજે તમારા માટે આ વિડીયો લઈને આવ્યો. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જેને નોકરી નથી કરવી, સાહેબ પોતાનો ધંધો કરવો છે, એ લોકો માટે આ વિડીયો શેર કરાવજો. અને એ લોકોને કહેજો કે ભાઈ આ કર, જિંદગીમાં તારે છે ને મને બીજું એક મોટી મુદ્દાની વાત કહી દઉં. આ કદાચ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી નાખો ને તમે, અને કદાચ હું એમ કહું કદાચ ના ચાલે, ચલો તમારા નસીબ તમારા મોરા છે, ના ચાલે તો એ તમે કદાચ વેચવા જાઓ ને તો અડધી કિંમત તો તમારી આની આવી જ જવાની છે. ગમે એને કોકને આપી દેશો તો અડધી કિંમત તમારી આવી જશે. એટલે તમારો કદાચ નુકસાન જશે ને તો અડધા પૈસાનું નુકસાન થશે. એવો કોઈ ધંધો હોય તો આ ધંધો છે. આ ધંધાની અંદર તમારે ખાલી મહેનત જ કરવાની છે ને 100-100% તમારે 1 વર્ષની અંદર પૈસા તમારા ચોખ્ખા નીકળી જશે. તો આજનો વિડીયો કેવો લાગ્યો મળીશ નવા વિડીયો સાથે. વિમો સાથે મળશું, મેળી ઘડે મળશું, ગામ ગીએ નહીં મળીએ. આ મેકરણ દે દીયા ધરતી રક્તિ હરિ ઓમ તસ્ય જય માતાજી જય ભૂત વિમૂલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ સો મચ.